કરવામાં આવી ઉજવણી રહી છે ત્યારે હનુમાન જયંતિ પર વાત કરીએ તો રાજકોટના એક મુસ્લિમ પોલીસ કર્મીની જે હનુમાનજી ભક્ત છે અંદાજે વીસ વર્ષથી આ વ્યક્તિ તેના ગ્રુપ સાથે હનુમાનજીની પૂજા અર્ચના કરે છે આ મુસ્લિમ પોલીસ કર્મી નું નામ છે શબીર મલિક રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં શબીરભાઈ મલિક ફરજ બજાવે છે શબીરભાઈને નાનપણથી જ હનુમાનજી પર આસ્થા રહેલી છે તેઓએ તેના ગ્રુપ સાથે મળીને પોલીસ હેડક્વાર્ટરમાં હનુમાનજીનું મંદિર પણ બનાવ્યું છે જેમાં હિન્દુ મુસ્લિમ સૌ સાથે મળીને હનુમાન દાદાની આરતી પૂજા અર્ચના કરે છે શબીરભાઈએ તેનું ગ્રુપ કોમી એકતા અને ભાઈચારાનો અનોખો સંદેશ આપે છે હનુમાન જયંતિ પર પોલીસ હેડક્વાર્ટર ખાતેના મંદિર ખાતે સાંજે સાત કલાકે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે જ્યારે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં હજારોની સંખ્યામાં લોકો પ્રસાદ ગ્રહણ કરશે મારું નામ સબીર મલેક છે અને છેલ્લા વીસેક વર્ષ પહેલાં અમે પોલીસ પરિવારના બાળકોએ ભેગા મળીને મંદિર બનાવવાની શરૂઆત કરી પછી અમારા અધિકારીઓ કર્મચારીઓનો સાથ સહકારથી મેં આ મંદિરની સ્થાપના કરી છે મારો જન્મ પોલીસ હેડક્વાર્ટર માં જ છેલ્લા પાંત્રીસેક વર્ષથી હું પોલીસ હેડક્વાર્ટર માં જ રહું છું એટલે સ્વાભાવિક છે કે પહેલેથી બધા ભાઈઓ સાથે મળીને રહ્યા છે એટલે પહેલાંથી અમે એક ગ્રુપ જ અમારું દરેક જ્ઞાતિના છોકરા છે એમાં હિન્દુ મુસ્લિમ કોઈ પણ ભેદભાવ અમારા હેડક્વાર્ટરમાં હોતો નથી અને લાઈન બોય બધા ભાઈ તરીકે જ રહેશે મુસ્લિમ તહેવાર હોય હિન્દુનો તહેવાર હોય કોઈ પણ તહેવાર હોય બધા સાથે મળીને જ આયોજન કરે છે દર વખતે અમે સવારના મારુતિ યજ્ઞથી શરૂઆત કરી છીએ ત્યારબાદ બપોરના સત્યનારાયણ ભગવાનની કથા રાખી છે અને સાંજે મહાઆરતી કરીને સમસ્ત પોલીસ પરિવાર માટે એક મહાપ્રસાદનું આયોજન